નારાયણ સંતનું સેક્સ કાંડ હવે હરિભક્તો માટે માથાના દુખાવા સમાન બન્યું છે. ભગવા વેશમાં કેટલાક એવા હવસખોરો બેઠા છે જેનાથી સમગ્ર સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે અને એટલે જ હવે હરિભક્તોએ આવા લંપટ સ્વામીઓ સામે તલવાર તાણી છે. જુઓ, સાધુ વેશમાં એ કોણ શૈતાન છે અને આવા ભગવામાં બેઠેલ ભોગીઓ માટે હરિભક્તોની શું માંગ છે? ભગવા કપડામાં યોગી નહીં પરંતુ આ છે ભોગી, સાધુના વેશમાં એ છે શૈતાન. મુખ મે રામ ને પછી અંધારામાં કાળા કામ. સાધુ વેશમાં રહેલા હવસખોરો ક્યારેક મહિલાઓ પર દાનત બગાડે છે તો ક્યારેક બાળકોને પણ નથી છોડતા. ફરી એક વખત ભગવા વેશમાં રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીની એવી હરકતો સામે આવી જેણે વિવાદનો મથપૂડો છંછેડ્યો. ભગવાનના નામની માળા જપતા સ્વામી સામે લાગ્યો છે મહિલાના દુષ્કર્મનો આરોપ અને આવા જ લંપટ સ્વામીઓ સામે હવે હરિભક્તો આવ્યા છે મેદાને. લંપટ સ્વામીઓ સામે હરિભક્તો મેદાને. લંપટ લીલાથી ગુસ્સે ભરાયા હરિભક્તો. અમારે હરિભક્તો ચાંદના કરીને બહાર નીકળતો નથી. મંદિર પરિસરમાં હરિભક્તોનો હલ્લાબોલ. અમને સામે જે બહાર નીકળે તો જો તમારા સ્વામીએ પરચો પીડ્યો એવા એવા શબ્દો અમને લોકો કાઢે છે. આ રોષ છે વડતાલના લંપટ સ્વામીઓ સામે જેઓના કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે. જોકે હવે હરિભક્તોએ નક્કી કર્યું છે કે તેઓ સ્વામીઓની વિવાદિત કરતૂતો માટે મૌન નહીં સેવે, તેઓ સત્યની સાથે જશે. એટલે સુરત, વડોદરા, મુંબઈ, અમદાવાદ સહિતના શહેરોમાંથી હરિભક્તો ખેડામાં આવેલા વડતાલ સ્વામિનારાયણના મુખ્ય મંદિરે પહોંચ્યા જ્યાં લંપટ સ્વામીઓ સામે નારા લગાવી પોસ્ટર દર્શાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પોસ્ટરમાં અલગ અલગ સૂત્રો પણ લખ્યા હતા જેમાં લખ્યું હતું કે નૌતમ પ્રકાશ સ્વામીને લંપટના સરદાર કહેવાયા. પોસ્ટરમાં લખ્યું કે લંપટ સાધુના સરદાર નૌતમ પ્રકાશને ભગાવો, સંપ્રદાયનું બંધારણ બચાવો. ખેડા પહોંચેલા તમામ શહેરોના હરિભક્તોએ કમિટીની રચના કરી છે જેનું નામ સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક કમિટી છે. આ કમિટીના સભ્યો અને હરિભક્તો ટેમ્પલ કમિટીને આવેદન પત્ર આપવા પહોંચ્યા. હરિભક્તોની માંગણી શું છે તે સાંભળો. અત્યારે આજે બધું મીડિયામાં આવી રહ્યું છે લંપટ સાધુનો, એને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે અને અમારી જે 5 માંગણી છે, બધા સાધુ જે બહાર પ્રાઇવેટ સંસ્થા ચલા છે એને મંદિરમાં લેવાના, એની પ્રોપર્ટી દેવને તાબે કરવાની અને કાયમી 24 કલાક ધર્મવાદો લેવાનો અને અમારી જે વહીવટી સ્કીમ છે 1977માં ગુજરાત હાઈકોર્ટે બનાવેલી એ વહીવટ સ્કીમનો અમલ થવો જોઈએ અને નવતમ પ્રકાશને વિમુખ જાહેર કરવાનો. આ પ્રાઇવેટ સંસ્થાઓ કરીને બેઠા છે, દેવની મિલક દેવના તાબાના મંદિરોમાંથી એ લોકો જે રહ્યા છે એને કાઢવા માટે અને જે ખરાબ ધંધા કરે છે એને પણ હટાવવા માટે અમારી આ માંગ છે. અમારો ધર્માદો પણ ઘણા સમયથી હરિભક્તોનો ધર્માદો પણ આ લોકો લેતા નથી. શું કરવા કે એના માનીતા હરિભક્તો લઈને દર વર્ષે એનું બોર્ડ બેસે, ખરાબ ધંધા કરે, દેવના રૂપિયા વાપરે. જો કે જ્યારે હરિભક્તો આવેદન પત્ર આપવા મુખ્ય કાર્યાલયમાં પહોંચ્યા તો ત્યાં કાગડા ઉડતા હતા. મંદિર પરિસરમાં પહોંચેલા હરિભક્તોનો રોષ જોઈ તમામ સાધુ સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા જ્યારે મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એટલું જ નહીં, ટેમ્પલ કમિટી દ્વારા પ્રાઇવેટ બાઉન્સર પણ ગોઠવી દેવાયા. જ્યારે ટેમ્પલ કમિટીની ઓફિસમાં મીડિયા દ્વારા પ્રવેશ કરવાનો પ્રયાસ કરાયો તો બાઉન્સરોએ હરિભક્તો સહિત મીડિયા કર્મીઓ સાથે ધક્કા મુક્કી કરી જેથી હરિભક્તોએ મંદિર પરિસરમાં પોસ્ટર દર્શાવીને વિરોધ દર્શાવ્યો. માંગ તો અમારી એ છે, આ લોકો જયારે એમ કહે છે કે મેં વિકાસ કર્યો, દેવ પછી વિકાસ કર્યો, વિકાસ નથી કર્યો, તમે સંપ્રદાયનો વિનાશ કરો છો અને આવા જે સાધુઓને તમે સાવરો છો
તમારા દેવ પક્ષના સાધુઓ રોજ એક કૃત્ય આવે છે તો પણ તમે આની પર એક્શન નથી લઈ લેતા, તો તમારા કયામાં નથી અથવા તો તમે બધા સાથે મિલીભગત છો એ અમને કંઈ સમજણ નથી આવતું, એ બાબતે અમે આવેદન પત્ર માટે દેવા માટે આવ્યા છીએ. એવા સાધુઓને હાંકી કાઢવા, એના નામ વડતાલ મંદિરમાંથી કમી કરવા અને એને સફેદ લુગડા પહેરીને ગ્રસ્ત આશ્રમમાં મોકલી આપવા, એ માટે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. કારણ કે અત્યારે અમારે તિલક ચાંદો કરીને કે નાના છોકરાઓને કોઈ નીકળાતું નથી, સાધુ કરે લીલા હોય બધી અને ભોગવવાનો હરિભક્તોને રહી છે અને અમને સામેથી બહાર નીકળે તો જો તમારા સ્વામીએ પરચો પૂર્યો એવા એવા શબ્દો અમને લોકો કાઢે છે. મહત્વનું છે કે આ વિરોધ એટલા માટે ફેલાયો છે કારણ કે તાજેતરમાં જ કેટલાક સ્વામીઓની લંપટ લીલા બહાર આવી. તાજેતરમાં જ વડોદરા શહેરમાં આવેલા વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. યુવતીનો આરોપ છે કે જગત પવન સ્વામીએ 2016માં ગિફ્ટ આપવાના નામે એક રૂમમાં યુવતીને બોલાવી અને ગિફ્ટના નામે યુવતી સાથે ન કરવાનું કૃત્ય કર્યું. આ કેસમાં આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોવાથી લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ. જગત પવન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. કેવા સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી. પછી એના પછી એમને ઘણી WhatsApp પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરજસ્તી કર્યો. જ્યારે વડતાલના અન્ય એક સ્વામી પર કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી હવે હરિભક્તો કંટાળ્યા છે અને હરિભક્તો કહી રહ્યા છે કે આવી ઘટનાઓને રોકવા અને સંપ્રદાયને બચાવવા માટે આવા લંપટ સંતોને ભગાવવા પડશે. અમારી એક જ માંગ છે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરનારા જે સાધુઓ છે, બળાત્કાર, રેપ, નોટ છાપવાની જે કામગીરીમાં જે સંડોવાયેલા છે, એમાં સીધી રીતે વડતાલ મંદિર પણ સંડોવાયેલું હોય એવું અમને આશંકા છે. અહીંના જે ટ્રસ્ટીઓ છે, શા માટે જે આવા લંપટ સાધુઓ છે એની હકાલપટ્ટી નથી કરી રહ્યું, એના માટે અમે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું છે. આજે ભક્તોને મોટા મોટા સપના બતાવીને દગો આપી ગયા છે. કેરળથી દોડતું કૂદતું આવેલું ચોમાસું ગુજરાતમાં બેસી તો ગયું પરંતુ હજુ પણ બેસી જ રહ્યું છે અને એટલે જ હવે ખેડૂતોના માથે તલવાર લટકી રહી છે. જુઓ, ચોમાસું રીસાતા ખેડૂતો કેવા મૂંઝાયા. ચોમાસાએ વધારી ખેડૂતોની ચિંતા. ખેડૂતોને મળવા સિવાય કોઈ ઉપાય નથી. મેઘરાજા રીસાતા ખેડૂતોની આંખમાં આવ્યા ઝડઝડિયા. આ કદાચ વરસાદ નહીં આવે તો બિયારણ બગડશે, મગફળી ઉપર જ નહીં આવે. આકાશમાંથી મહેર વરસવાની જગ્યાએ ફરી વરસી અગ્નિ. ખેડૂતોએ 70% જમીનમાં મગફળીનું વાવેતર થઈ ગયેલું છે. લાગી રહ્યું છે કે મોસમ ખેડૂતો સાથે રાજ રમત રમી રહ્યું છે. પહેલા ચોમાસું કેરળમાં વહેલું પહોંચે છે અને ત્યારબાદ એ જ ગતિએ આગળ વધે છે. ગુજરાતમાં દે દનાદન વરસવા માટે આતુર મેઘરાજા મુંબઈથી પણ આગળ એ જ ગતિએ નીકળી જાય છે, પરંતુ ત્યારબાદ મેઘરાજાના પગલા ધીમા પડી જાય છે. ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તો છે, પરંતુ જાણે કે મેરેથોન દોડ પછી ખેલાડી વિજય રેખાએ પહોંચી થોડો આરામ કરે છે, તેમજ મેઘરાજા પણ જાણે આરામ કરીને પાણી પીવા બેસી ગયા છે. જો કે એટલે જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ખેડૂતો રાજાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે રાજા, તમે થાકી જાઓ એમ નહીં ચાલે, તમારી આશાએ તો જગતના તાત બેઠા થયા છે, જો તમે આગળ નહીં વધો તો આ બધું બરબાદ થઈ જશે. મફળીનું વાવેતર કર્યું છે અને મફળી જો વરસાદ ખેંચે ને મફળી ના ઉગે તો ખેડૂતોને મળવા સિવાય કોઈ ઉપાય નથી. ખેડૂતો પાસે હાલ મોંઘવાડીમાં પૈસા પૂરતા નથી. ખેડૂતો મોડ જીવન જીવે છે અને એમાં જો કુદરત આ રીતે વરસાદ ખેંચે તો સરકારના સહારો આપો તો જ ખેડૂત બચી શકે એવું છે. સાંભળ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખેડૂતની આ વેદનાને, જેમણે દેવું કરીને સારા વરસાદની આશાએ વાવણી કરી લીધી છે. હોંશે હોંશે મગફળીનું બિયારણ લીધું, પાકની સારી માવજત માટે મોંઘા ભાવનું ખાતર પણ લીધું અને બળદની મદદથી પોતાએ જાત મહેનત કરી પરસેવો પાડી વાવણી કરી. જો કે હવે મેઘરાજાએ જાણે યુટર્ન લઈ લીધો હોય તેવું લાગ્યું છે અને બીજી તરફ વાવણી કરેલું બિયારણ જાણે ખેડૂતોને જમીનની અંદર જ કહી રહ્યું છે કે અમારો જીવ મૂંઝાય છે. ખેડૂત મહારાજ, હવે પાણી આપો તો અમારી કૂપણો ફૂટે. બિયારણ જાણે અંદરથી બોલી રહ્યું છે કે અમને પાણી પાવો અને જીવનદાન આપો.
પણ ખેડૂતો કરે તો કરે શું, ક્યાંથી લાવે પાણી? કારણ કે અરવલ્લીના ખેડૂતો તો ચોમાસા આધારિત જ ખેતી કરે છે. અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોએ 70% જમીનમાં મફળીનું વાવેતર થઈ ગયેલું છે અને મફળીનું બિયારણ ઘણું મોંઘું છે અને ખેડૂતોના માથે આપ તૂટી પડી છે. ખેડૂતો ખાતર, બિયારણ, ખેડ આ ખર્ચામાં પહોંચી વળવા માટે ફરીથી સક્ષમ નથી. ખેડૂતો સાચા છે, કારણ કે બધા ખેડૂતો સરખા નથી હોતા. તેઓ કુદરત પર અને નસીબ ઉપર આધાર રાખીને વાવણી કરે છે, પરંતુ જો કુદરત આવી રીતે દગો આપે તો ખેડૂત જાય તો જાય ક્યાં? આ માત્ર એક ખેડૂતની વેદના નથી. ખેડૂતો કહી રહ્યા છે કે અમે તો આગાહીના આધારે જ વાવણી કરી છે. અમારું શું વાંક? આ વખતે વરસાદની આગાહી 15 તારીખની આજુબાજુ હતી, પણ ખેડૂતોએ મફરીનું વાવેતર કરી દીધું, પુષ્કળમાં બિયારણ મોંઘું થઈ ગયું. જ્યારે વરસાદની આગાહી વહેલી હતી 15 તારીખે વરસાદ આવ્યો, વરસાદ લંબાઈ ગયો છે. હવે આટલું મોંઘું બિયારણ વાવી અને કદાચ જો વરસાદ નહીં આવે તો બિયારણ બગડશે, મફરી ઉપર જ નહીં આવે. એટલે આ વખત કદાચ જો વરસાદ લંબાઈ જાય તો ખેતીમાં નુકસાન જવાની શક્યતા છે અને મફરીના પાકમાં તો ખાસ નુકસાન જવાની શક્યતા છે. અમે એવરેજ જે કટ્ટા પ્રમાણે થતું હોય તો 5-7 મણ મફરીનું વાવેતર કરેલું છે. સાંભળો મેઘરાજા, તમે પણ સાંભળો, જ્યારે તમારે આવવાનું હોય ત્યારે તમે આવતા નથી, અને જ્યારે ખેડૂતોના ખેતરોમાં પાકની લણણી કરવાની હોય, પાક તૈયાર હોય અને પાણીની જરૂર હોય ત્યારે તમે વરસી પડો છો. કેમ આવો અન્યાય કરો છો? ખેડૂતો તો તમારી પૂજા કરે છે. શું બગાડ્યું છે તમારું ખેડૂતોએ? એટલે હવે રીસામણા છોડો અને ઝટ ખેડૂતો પર મહેર વરસાવો. મહત્વનું છે કે ખેડૂતોની વેદના આ એક અરવલ્લી જિલ્લામાં નથી, પંચમહાલ અને ભાવનગરમાં પણ ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે. તેઓ આકાશ તરફ મીંડ માંડીને ચાતક નજરે ખેતરમાં બેઠા બેઠા રાહ જોઈ રહ્યા છે. તેઓને આશા છે કે હમણાં વાદળો બંધાશે, હમણાં ઠંડા પવનો ફૂંકાશે અને હમણાં જ મેઘરાજા કૃપા વરસાવશે. જોકે સાથે સવાલ પણ પૂછી રહ્યા છે કે મેઘરાજા સારા સપના બતાવીને ક્યાં ગયા? વરસાદ સારો પડે તમારી ઈચ્છા સારી છે, અને ના પડે તો અમારે 2-5 વર્ષથી ખેતી બધી નિષ્ફળ જાય છે અને કોઈ સિંચાઈનું પાણી મળતું નથી. અમને ગયા વર્ષે મકાઈ નુકસાન થયું ને અમારું. પંચમહાલ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો ચોમાસાની ખેતી પર નિર્ભર છે. જિલ્લાના કેટલાય વિસ્તારમાં સિંચાઈ સુવિધા ન હોવાથી ખેડૂતો ચોમાસાની ખેતીની આવક ઉપર પૂરતું ધ્યાન આપે છે, પરંતુ પાછલા 5 વર્ષથી મોસમના બદલાતા મિજાજની વચ્ચે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. હાલ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ખેડૂતો ખેતરમાં સફાઈ કરી ખેડ કરવાની કામગીરીમાં જોતરાયા છે. મંગળવારે રાત્રે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા હતા. ખેડૂતોમાં આ વર્ષે સારા વરસાદ અને ખેત ઉપજની આશા પણ બંધાઈ. કેટલા ખેડૂતોએ તો વાવણી પણ કરી લીધી. જોકે પંચમહાલમાં પણ મેઘરાજાએ જાણે ખેડૂતો સામેથી મોઢું ફેરવી લીધું હોય તેવી પરિસ્થિતિ થઈ. સાફ સુપારીનું કામ શરૂ કર્યું. આ વર્ષે અમે એવું ઈચ્છીએ છીએ વરસાદ સારો પડે, અમારો પાક સારો થાય અને પાણીની આવક સારી રહે અને પાકનું આવક સારી રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને જ્યારે ત્યારે ખેતી આપણે કરીએ છીએ, જ્યારે પાકનું આપણે વાવેતર કરીએ, પાક સારો થાય પછી પાક આપણે લેવાનો થાય ત્યારે વરસાદ પડે છે, એમાં પાકનું નુકસાન થાય છે અને ટાઈમે બધું પાકનું બધું નુકસાન વધારે થાય છે. પંચમહાલમાં પણ એક ખેડૂત નહીં, ખેતરે ખેતરે ખેડૂતોની આ જ હાલત છે. ખેડૂતો મેઘરાજાને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે હે રાજા, તમે તો ખેડૂતોના માવતર કહેવાઓ, તમારે આમ ન રિસવાય. ચોમાસા પાકની જ કામગીરી ઉપરથી જ અમારું જીવન કરી રહ્યા છે ભગવાનની કૃપાથી. અમારા ગામની અંદર પાણીનો કોઈ વિકાસ થતો નથી અને વરસાદના કારણે અમારું જીવાણ અને ભરપોષણ કરી રહ્યા છે સાહેબ. ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ આવે અને સારો રીતે પડે તો આ પાક મળે તો સારું. ઉનાળો અને શિયાળામાં ખેતી થતી નથી. અત્યારે ચોમાસાની સિઝન આવી, અત્યારે વરસાદ થયો છે એટલે ખેતી સારી થાય એવી પ્રાર્થના કરીએ ભગવાન. મેઘરાજા, તમે પણ વિચારો, વાવણી કરવી સહેલી નથી, તેમાં ખેતરમાં જઈને પરસેવો પાડવો પડે છે, સાંજ પડે તો કમર ભાંગી જાય છે. સાંભળો શું કહી રહ્યા છે આ ખેડૂતો. જ્યારે વરસાદ આવવાનો હોય તે સમય ઉપર અમે ખેતર બારીએ, વાડો બારીને વાડની અંદર કાંટા હોય એ બધું સાફ સફાઈ કરીએ
એને ઢગલા કાંટા ભેગા કરીએ અને પછી એને વાળી દઈએ, વાળીને ભેગા કરીને પછી છાણિયા ખાતર નાખીને અને મકાઈ તુવેર ઓરીએ. જ્યારે અમુક સમયે કમોસમી વરસાદ પડે, અમુક વરસાદ પડે નહીં, એવું થઈ જાય તો અમારી ખેતી બગડે છે. પણ આ ફેરા ભગવાન એવી અમારા માટે પંચમહાલની અંદર કે સારામાં સારું ભગવાનના પ્રતાપે વરસાદ થાય એમની કૃપાથી અને સારો પાક થાય એવી કૃપા માંગીએ છીએ. આ તરફ ભાવનગરમાં પણ ખેડૂતોએ તમામ તૈયારીઓ કરી લીધી છે, પરંતુ હવે જેની રાહ છે તે છે માત્ર મેઘરાજા. વરસાદની અમારે જરૂર છે, વરસાદ આવે એટલી વાર છે. આ સીઝન કેવી લાગે? આ સીઝન તો ભગવાન ભરોસે છે, સરકાર ભરોસે, કાંઈ બેહવાની જરૂર છે નહીં. ભાવનગર જિલ્લામાં ચોમાસુ વાવેતરની ખેડૂતો જોરદાર તૈયારી કરવા લાગ્યા છે. મેઘરાજાના આગમન પહેલા ખેડૂતો પરસેવો પાડીને ખેડાણ કરીને જમીન ફળદ્રુપ કરવા લાગ્યા છે, જેથી વાવેતર કરીને સારું ઉત્પાદન કરી શકાય. ભાવનગર પંથકમાં ચોમાસુ પાકમાં મુખ્યત્વે મગફળી, કપાસ, બાજરીનું વાવેતર કરવામાં આવે છે. અહીંયા એક તરફ મેઘરાજા રૂઠતા ખેડૂતો પહેલાની ચિંતામાં છે અને બીજી તરફ ખાતરની પણ માથાકૂટ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યારે અમારે ખેતીવાડીના કામ પૂરજોશમાં ચાલુ છે. બધી વાવણી માટે ખેતર બેતર તૈયાર કરીને મૂક્યા છે. બિયારણની અત્યારે જે વાત કરીએ, બિયારણ તો બધા અમે અમારી રીતે લાવીને મૂકી દીધા છે. પણ જે રાસાયણિક ખાતર છે એની અમારે મોટી જરૂર છે, પણ જે જરૂર છે એ ખાતર અમને મળતા નથી. અને હાલમાં જે બીજા બધા ખાતર આવે છે એ બધા ખાતર મળે છે, અને જે જરૂર છે એ ખાતર મળતા નથી. જોકે કેટલાક ખેડૂતોએ ભારે મહેનત કરીને ખાતર અને બિયારણ મેળવી લીધું. તેઓ કહી રહ્યા છે કે અમે તૈયાર છે, હવે મેઘરાજા બસ પધારે તો ધરતી માતાને બિયારણ આપી દઈએ. અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મગફળી છે, બાજરી છે, ખરીફ વાવેતર માટેના જે ખેતરો છે એની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવેલી છે. અને હવે ફક્ત કુદરત મહેરબાન થાય એની રાહ ખેડૂતો છે. ખાતર બિયારણ ભેગા કરી લીધેલા છે, પણ સરકાર જે ખાતર છે, ખાસ કરીને રાસાયણિક ખાતર અને હાઇબ્રિડ બિયારણ, એની તંગી બજારમાં છે. રાસાયણિક ખાતર માટેનો મોટા મોટો પ્રશ્ન છે અને બજારમાં મળતું નથી. એ પ્રશ્નની સામે પણ લડાઈ કરી રહ્યો છે, પણ છતાં કુદરત ભરોસે અત્યારે તો ખેતર સંપૂર્ણપણે તૈયાર કરી અને મજૂરો અને ખેડૂતો પોતે અને પોતાના કિંમતી બળદ કે ટ્રેક્ટર જે સાધનો છે એની સાથે તૈયાર થઈને બેઠેલો છે કે કુદરત મહેરબાન થાય એટલે જમીનને, ધરતી માતાને ભેળવી બિયારણ અને પોતે દિવાળી સુધી પૂરતી આવક મળે એવી આશા રાખી અને ભગવાનને પ્રાર્થના કરી. બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પણ ખેડૂતો માટે ચિંતાજનક છે. સાંભળો હવામાન વિભાગના વૈજ્ઞાનિકનું આ નિવેદન. જો એક્ટિવિટી હૈ વો વીક હો ગઈ હૈ તો અભી તક આને વાલે 7 દિનો મે લાઇટ રેન હી કુછ જો ડિસ્ટ્રિક્ટ બતાએ ગયે તો ઉન ડિસ્ટ્રિક્ટ પે હોંગે. સાંભળ્યું, એટલે કે આગામી અઠવાડિયું તો હજી મેઘરાજા ખેડૂતો સાથે સંતા કુકડીની રમત રમતા રહેશે. હવામાન વિભાગની આ આગાહીથી છોટાઉદેપુર જિલ્લામાં પણ ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે અહીંયા મેઘરાજાએ થોડા દિવસ મહેર વરસાવ્યા બાદ હવે આકાશમાં એક પણ વરસાદી વાદળ જોવા નથી મળી રહ્યું. બીજી તરફ ખેતરમાં જે બિયારણ વાવેલું છે તેની કૂંપણો ફૂટી ગઈ છે. જેમ નાના બાળકનું શરીર કુમળું હોય તેમજ આ છોડ પણ કુમળા હોય છે, જે સૂર્યનારાયણ સામે સહેજ પણ ટકી શકે તેમ નથી હોતા. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 2 દિવસમાં વરસાદ નહીં થાય તો પાક નિષ્ફળ જશે. પાક નિષ્ફળ જશે તો ફરી ખેડ કરવું પડશે અને ફરી ખેતીનો એકડો ઘૂંટવો પડશે, પરિણામે પૈસાનું પાણી થશે. ખેડૂતોનો દાવો છે કે આ વાવણી કરવામાં એકર દીઠ 15,000 થી વધુનો ખર્ચ થાય છે, એટલે કે 2 વાર વાવણી કરવા ખેડૂતોએ એકર દીઠ 30,000 રૂપિયા ખર્ચ કરવું પડે છે. 1-2 દિવસની અંદર જો વરસાદ નહીં પડે તો આ સદંતર જે બિયારણ છે એ નિષ્ફળ જશે. આ છોટાઉદેપુર જિલ્લાની અંદર હાલની અંદર સોયાબીન, કપાસ, પપૈયા અને કેળ જેવા મુખ્ય પાકો ખેડૂતો દ્વારા એની વાવણી કરી દેવામાં આવેલી છે. જો વરસાદ નહીં પડ્યો તો આ ખેતર નવેસરથી ખેડાણ કરવું પડશે, નવેસરથી બિયારણ, ખાતર, દવા. આમ એકરે ખેડૂતોને 15,000 થી વધુનું નુકસાન વેઠવાનો વારો આવશે. એટલે આગાહી પ્રમાણે કર્યું હતું કે વહેલું ચોમાસું આવશે, એ પ્રમાણે આ વાવેતર અને ખેતર બધા તૈયાર કરી લીધા હતા, બિયારણ મૂકી દીધા હતા અને હવે વરસાદ ખેંચાતા બિયારણ સુકાઈ જાય અને બીજી નવેસરથી બિયારણ લાવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ. એક તરફ વરસાદ ખેંચાવાના એંધાણ છે તો બીજી તરફ તંત્ર ખેડૂતોને સાથ ન આપી રહ્યા હોવાનો આરોપ છે.
કારણ કે જે ખેડૂતો પાસે સિંચાઈની થોડી ઘણી સુવિધા છે તેઓને નિયમિત વીજ પુરવઠો નથી મળી રહ્યો. ચિંતા એટલી બધી છે કે કેળના પાકમાં પાણીની જરૂર વધારે પડે. આ કેળ લોકો બધા ખેડૂતોએ કેળને વાવેતર કરી દીધું છે. હવે હાલ એ પ્રશ્ન બી થાય છે કે લાઇટનો અવર જવર ચહેલા કરે છે, એટલે ઘણા લોકોને મોટર ચાલતી હોય તો એ પાણી નથી મળી શકતું, કેમ કે લાઇટ જ ના હોય અને વરસાદ ખેંચાઈ ગયો છે. હવે એવી આગાહી છે કે વરસાદ ખેંચાઈ ના આવશે, તો આ કુદરતી આફતને આપણે કુદરતી રીતે આ ભગવાનનું જે ઇયુ છે એને શું આપણે કરીએ. એટલે સરકારને બી એક ઇયુ અપીલ કરીએ કે લાઇટ બી આપણને સમયસર આપી રાખે. હવે જે 10 કલાક 8 કલાક આપે છે તો એને 24 કલાક ચાલુ રાખે, ખેડૂતો માટે રાખે. એટલે કંપનીઓ વાળાને 24 કલાક આપતા હોય લાઇટ તો ખેડૂતોને કમ નહીં. તો કચ્છના ખેડૂતોએ પણ હાલ વાવણી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે કચ્છમાં જેઠ મહિનામાં ખેડૂતો વાવણીનો પ્રારંભ કરે છે. દર વર્ષે તો તેમનું ગણિત સાચું પડે છે, પરંતુ જો આ વર્ષે વધુ દિવસો સુધી વરસાદ ખેંચાશે તો ખેડૂતોની તકલીફ વધુ પડી શકે છે. માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ પાણી વિના પશુપાલકોને પણ હેરાન થવાનો વારો આવશે. જેઠ મહિનો, આ જેઠ મહિનામાં સમગ્ર કચ્છમાં મોટે ભાગે વાવણી થઈ જતી હોય છે અને અત્યારે ખાસ કરીને જે ખેતી અને સાથે પશુપાલન કરી રહ્યા છે એને સ્વાભાવિક છે કે ખૂબ જ મોટી તકલીફ પડવાની છે. કારણ કે જે નર્મદાનું પાણી આવે છે એ પણ સમયસર આવતું નથી અને જે તમામ જે કચ્છના જળાશયો હતા એ જળાશયમાં ક્યાંય પાણી રહ્યું નથી કે આજે વરસાદ ખેંચાવાની કારણે પશુધનને અને જે ખેડૂતો આગોતરું આયોજન કરે વાવણીનું એ તમામમાં તકલીફ પડવાની છે. આમ ખેડૂતોની સ્થિતિ હાલ સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. એક તરફ મેઘરાજા હેરાન કરી રહ્યા છે તો બીજી તરફ તંત્ર. જ્ઞાનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા. નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું. આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે. ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે. વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે 2 ટર્મ મોકો આપવા બદલ મતદારોનો આભાર માન્યો. કહ્યું કે વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું. ગુજરાતમાં હાલની સ્થિતિ 180નું સંખ્યાબળ હતું. આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્તિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો.